સંતુલન ગુમાવ્યો નગર નજીક ના મહાદેવ મંદિર ને તસ્કરે નિશાન બનાવ્યો દાન પેટીઓ તોડતા સીસીટીવી માં કેદ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર થી એમડી ટ્રક સાથે ત્રણ ની ધરપકડ એક ના છ દિવસ ના રિમાન્ડ મંજૂર નકલી ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી નું રેલો રાજસ્થાન સુધી લંબાઈ સેવાયેલ ધન આખા ગુજરાત માં આવા નકલી ઓળખકાર કેટલા ગ્રાફિક્સ વાળા એ બનાવી આપી હતી અને આ ઓળખ કાર્ડ વડોદરાના એક મિત્ર ની લાઈન દોરી થી મેળવ્યો હતો તે બાબતે પણ વડોદરાના મિત્ર સામે પણ આવા જ પ્રકારની નકલી ઓળખ કાર્ડ તેમજ છેતરપિંડી નો ગુનો દાખલ થયો હોવાનું પણ સૂત્રો પાસેથી મળ્યું છે જેના કારણે હાલમાં કમલ પારેખ પાસેથી મળેલા આયકા રાજસ્થાનથી મેળવ્યું હોય તો પોલીસે મૂળ સુધી પહોંચવા માટે રાજસ્થાનમાં ધામા નાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સમગ્ર પકડમાં મૂળ સુધી પહોંચવા માટે આ પકડની તપાસ એલસીબી કે એસઓજી પોલીસને સોંપવામાં આવે તેવી માંગ પણ ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને કરવામાં આવનાર હોવાની માહિતી પણ સપાટી ઉપર આવી ગઈ છે જ્યોતિનગર નજીક ના મહાદેવ મંદિર ને તસ્કરો એ મંદિર ની દાન પેટીઓ ને નિશાન બનાવતા સીસીટીવી કેમેરા માં કેદ થયા છે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા જ્યોતિનગરના નાકા પાસે આવેલા જ્વાલેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે કેટલાક અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરીને મંદિરમાં મૂકેલી 4 જેટલી દાનપેટીના તાળા તોડી દાનપેટીમાં રહેલા રોકડની ચોરી કરી પલાયન થઈ રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે ઘટના સામે આવતા મંદિરમાં લાગેલા સીસીટીવી ચેક કરવામાં આવતા સીસીટીવીમાં એક અજાણ્યો તસ્કર દાનપેટીઓ કોઈ સાધન વડે તોડી રહ્યો હોય અને કપડાના ટુકડામાં દાન પેટીમાં રહેલા રૂપિયા ઉજેડી રહ્યો હોય તેવી ઘટના કેદ થતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે જે બાબતે પોલીસે ઘટના અંગેની જાણ થતા જ તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસ કરવાના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે તસ્કરો હવે ઘર અને દુકાન તો ઠીક પરંતુ હવે દેવી દેવતાઓના મંદિરોને પણ નિશાન બનાવતા ખચકાતા ન હોય જેથી પોલીસે આવા તસ્કરોને વહેલી તકે ઝડપી પાડી ગુનાના ભેદ ઉકેલે તે જરૂરી બની ગયું છે ભરૂચના
હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર બાદ કચરાઓના ઢગલાઓથી લોકોને હાલાકી પડી રહી છે। ભરૂડની મધ્યમાં આવેલા અને એકમાત્ર રમત ગમતના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા ફટાકડા બજાર ઊભું કરવામાં આવ્યું, જેમાં 100 થી પણ વધુ ફટાકડાના સ્ટોલ ઉપરાંત દીવડા રંગોળીના સ્ટોલો પણ હાજર હતા। અહીંથી દિવાળીની ખરીદી માટે હજારો લોકોએ અવરજવર પણ કરી હતી। જોકે દિવાળીના ઉત્સવનું સમાપન થતાં હંગામી ફટાકડા બજાર પણ બંધ થયું છે, પણ અહીં ફટાકડાના સ્ટોલ સહિત અન્ય દુકાનોના પ્લાસ્ટિકના બેગો તથા ખોખા સહિતના કચરાથી આખે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉભરાયું છે। ઠેર ઠેર કચરાના ઠગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે। ગાય સહિતના પશુઓ પણ અહીં જોવા મળી રહ્યા છે। ગ્રાઉન્ડ પાસે જ મુખ્ય રોડ ઉપર હોવા છતાં સામે જ સેવાશ્રમ હોસ્પિટલ આવેલી છે, તેથી સતત અવરજવર પણ થતી રહે છે। જો હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ખડકેલા કચરાના ઢગલાને વહેલી તકે ભરૂચ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભરૂચની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ કે જે ક્રિકેટ રસિકો તેમજ બીજી અન્ય ગેમો રમવા માટે એકમાત્ર આ ગ્રાઉન્ડ છે તેની હાલત આપ જોઈ શકો છો। ફટાકડાના જે વેપારીઓ છે તે પોતાનો ધંધો કરીને જતા રહ્યા, ત્યારબાદ આ ગ્રાઉન્ડની દશા તમે જોઈ શકો, ચારો તરફ કચરાના ઢેર છે અને એવું લાગે છે કે ગ્રાઉન્ડમાં કચરો છે કે કચરામાં ગ્રાઉન્ડ છે કંઈક સમજ પડતી નથી। માટે જે કંઈ પણ લાગતા વળગતા છે, જે લોકો આનું ભાડું વસૂલે છે તે લોકોએ આની સાફ સફાઈ પણ કરાવવી જોઈએ એવું મારું અને પબ્લિકનું માનવું છે। તમે જોઈ શકો છો કે આ કચરાની અંદર સૌથી વધારે પ્લાસ્ટિક છે, અહીંગાત ગાય માતા પણ ચરી રહી છે અને બીજા જાનવરો પણ ચરી રહ્યા છે। આ પ્લાસ્ટિક જો ગાય ખાશે તો પણ એમને બીજી તકલીફો ઊભી થઈ શકે છે, અને આ પ્લાસ્ટિક ઉડીને બહાર રોડ પર પણ જશે તો રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ તકલીફ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે। વેલકમ ટુ પામલાન્ડ હોસ્પિટલ, ભરૂચ ફર્સ્ટ NABH સર્ટિફાઈડ પ્રાઇવેટ હોસ્પિટલ, વેર એક્સેલન્સ મીટ્સ કમ્પેશનેટ કેર। Founded by Dr. Vaseem Raj, MD in General Medicine and University Topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vaseem Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and urosurgery. Farmland Hospital is designed with your comfort in mind, 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Palshuti Nagar, Bharuch, we are easily accessible for all your health care needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Vaseem Raj. For more information, visit our website at www.farmlandhospital.com. ઉંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ, બધું બહુ છે। બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે। હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા। ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે। ભૂક્કા બોલાવી દીધા છે બોસ। અહીંયા તમને સ્ટાર્ટર્સમાં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે। અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે। સ્વીટ ડિશીઝમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબ જાંબુ અને બહુ જ બધું। ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે। જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો ખૂબ જરૂરથી વગાડજો। અહીંયા કાચી કેરી, આમળા અને આમલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ। તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય। તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે।
ભરૂચ જિલ્લામાં જલારામ બાપાની જન્મ જયંતિની ભરૂચના મંદિરોમાં ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી। भरूचमां जलाराम बापानी जन्म जयंती निमित्ते भरूचना कॉलेज रोड उपर आवेला खोड़ियाल काठियावाड़ी ढाबा खाते जलाराम बापानी स्थापना करवा साथे अन्नकूटनुं आयोजन करवामां आवता महाआरतीनुं पण आयोजन करायुं, जेमां होटल संचालकों सहित स्टाफगणे पण जलाराम बापानी विशेष आरतीनो लाभ लई धन्यता अनुभवी हती। तो भरूचना कसक जलाराम बापाना मंदिरे पण जलाराम जयंती निमित्ते जलाराम बापाने विशेष शणगार करवा साथे जलाराम बापाना जन्मदिन निमित्ते मंदिरे विशेष धार्मिक कार्यक्रमों आयोजन करवामां आवता सवारथी ज भक्तों पण जलाराम बापाना दर्शन माटे भाड़े भीड़ जमावी हती अने जलाराम बापाना दर्शन करी भक्ति मां लीन बन्या हता। दिल्ली मुंबई एक्सप्रेस वे वडोदरा थी भरूच तरफ आवती गाड़ी माथी ड्रग्स साथे त्रण नी धरपकड़ कराई हती। બનાવની મળતી માહિતી અનુસાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરાથી ભરૂચ તરફ સફેદ કલરની ઇનોવા ગાડી નંબર GJ16AV1655માં કેટલાક અજાણ્યા ઇસમો માદક કેફી પદાર્થ લઈ વેચાણ અર્થે હેરાફેરી કરતો હોય તેવી ચોક્કસ બાતમી ભરૂચ તાલુકા પોલીસ મથકના PI પ્રકૃતિ જણકાટને મળતા તેઓએ પણ પોલીસ સ્ટાફ સાથે એક્સપ્રેસ વે ઉપર વોચ ગોઠવી બાતમીવાળી ગાડી આવતા ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી 180 કિલોગ્રામ MD ડ્રગ્સ જેમાં 1 ગ્રામની કિંમત 10,000 લેખે 18 લાખનું ડ્રગ્સ તથા 3 મોબાઈલ ડિજિટલ વજન કાંટો અંગ ઝડપીમાંથી રોકડા રૂપિયા 4,920 એક ટાઇટન ઘડિયાળ 2 લાખની ઇનોવા ગાડી મળી 20,22,520ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઘટના સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક આરોપી ઇલિયાસ અલી હુસેન મલિક રહે નવી નગરી શાલીમાર સોસાયટી નજીક દેરોલ ગામ ભરૂચ તથા અશરફ બસીર ઇદ્રીસ મુનશી રહે શાલીમાર સોસાયટી દેરોલ ગામ ભરૂચ તથા હનીફ અનવર વજેસંગ રાજ રહે નવી નગરી અંબાજી માતાના મંદિર નજીક દેરોલ ગામનાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે 3 આરોપી પૈકી ઇલિયાસ અલી હુસેન મલિક ગંભીર ગુનાનો આરોપી હોવાનું સામે આવતા તેની સામે અગાઉ 2022માં પણ A ડિવિઝન પોલીસ મથકમાં NDPSનો ગુનો દાખલ છે। તદુપરાંત કાવી પોલીસ સ્ટેશનમાં તેની સામે 2023માં પણ બળાત્કાર સાયબર એક્ટ સહિતના ગુનાઓ દાખલ છે। ભરૂચ B ડિવિઝન પોલીસ મથકમાં પણ 2024માં રાયોટિંગ તથા સબજેલમાં પ્રતિબંધિત વસ્તુ રાખવા બાબતનો ગુનો દાખલ છે। તદુપરાંત B ડિવિઝન પોલીસ મથકમાં જ NDPS નો પણ ગુનો દાખલ થયેલો હોવાના કારણે ઇલિયાસ મલિક ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાના કારણે તેને કોર્ટમાં રજૂ કરતા તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। તો સુશ્રી પીડી જણકટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના પોલીસ માણસોએ પંચોના માણસો બોલાવીને વોચ ગોઠવેલી અને વોચ દરમિયાન આ માહિતીવાળી ઇનોવા કાર આવી જતા એને રોકતા એમાં 3 ઇસમો મળી આવેલા અને એ 3 ઇસમોની અંગ ઝડપી કરતા અને ગાડીની ઝડપી કરતા તેમાંથી 180 ગ્રામ જેટલો MD ડ્રગ્સ નો જથ્થો મળી આવેલો જેની કિંમત રૂપિયા 18 લાખ જેટલી થાય છે। તો આ બાબતે એ ત્રણેય જે ઇસમો મળી આવેલા ઇલિયાસ મલિક અશરફ ઇદ્રીસ મુનશી હનીફ વજેસિંગ રાજ કે જે ત્રણેય દેરોલ ગામના ભરૂચ જિલ્લાના દેરોલ ગામના વતની છે તેઓના વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે આગળની તપાસ PI શ્રી ફૂલતરિયાઓને સોંપવામાં આવેલી છે
આ ત્રણેય ઈસમો જે છે એ ઇન્દોર એમપીના ઇન્દોરથી આ ડ્રગ્સ લાવેલાનું તપાસ દરમિયાન જાણી આવેલી છે અને એક રૌફ નામના ઈસમ પાસેથી આ માદક દ્રવ્યો તેઓ લાવેલા હતા. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Rivera Sweet Farm beside Samrajya Society near Gadkhol Patia Old National Highway 8 Ankleshwar. પ્રથમ પતિથી દૂર થઈ અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ કરવો પ્રેમિકાની ભારે પડ્યો હોય તેમ બાળકીના જન્મ બાદ પ્રેમી પણ ફરાર થતા પ્રેમિકાએ માનસિક સંતુલન ગુમાવ્યું છે. સખી વન સ્ટોપ માંથી મળતી માહિતી અનુસાર હાલમાં જે યુવતી ભારે ધમાલ મચાવી રહી છે તે હિન્દુ છે અને તેણીએ અગાઉ હિન્દુ ધર્મના યુવક સાથે લગ્ન કર્યા હતા અને તે જ સમયગાળા દરમિયાન તેણીને અન્ય મુસ્લિમ યુવક સાથે પ્રેમ થઈ જતા પ્રેમી સાથે પ્રેમિકાને લગ્ન રજિસ્ટ્રેશન વિના જ પત્ની તરીકે રાખી તેણીની સાથે વારંવાર શરીર સંભોગ કરી હિન્દુ પ્રેમિકાને ગર્ભવતી કરી દિલ્હી રફુચક્કર થઈ જતા તે સમયગાળા દરમિયાન 22/7/2024 રોજ 7 દિવસ પહેલા જ યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો અને તે સમયે પણ સખી વન સ્ટોપની ટીમે કાઉન્સેલિંગ કરી યુવતીને પરત તેના પ્રેમી સાથે મોકલી હતી. ભોગ બનનાર યુવતી હિન્દુ હોય અને તેનો પ્રેમી મુસ્લિમ હોય અને પ્રેમી હાલમાં પ્રેમિકાને મૂકી બીજી યુવતી સાથે દિલ્હી ભાગી ગયો હોય જેથી પ્રથમ હિન્દુ પ્રેમિકા પ્રેમીના વિરહમાં માનસિક સંતુલન ગુમાવી બેઠી હોય અને બાળકીને મારી નાખવાની કોશિશ કરી રહી હોય અને ભારે હંગામો મચાવતી હોય તેવી ફરિયાદ 181ની ટીમને મળતા ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચીને પ્રેમીના વિરહમાં માનસિક સંતુલન ગુમાવનાર પ્રેમિકાને બાળકી સાથે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ત્યાં પણ તેણે ભારે હંગામો મચાવતા આખરે તેણીને સખી વન સ્ટોપ ખાતે લઈ જવાતા ત્યાં પણ તેણીએ પોતાના કપડાં ફાડી નાખવા સાથે હંગામો મચાવતા આખરે કચેરીમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. પરંતુ એક કહેવત છે ને કે પ્રેમમાં કોઈ ના જાત કે ધર્મ જોવાતો નથી, તેનો જ ભોગ હાલની યુવતી બની હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે. હજુ પણ આ ઘટના ઉપરથી આજની યુવતીઓએ પોતાનું ભવિષ્ય કઈ તરફ સારું છે તે અંગે પણ સ્પષ્ટ નિર્ણય કરવો જરૂરી બની ગયો છે. કારણ કે જ્યારે ઠોકર વાગે ત્યારે જ પોતાના જ આપની સાથે હોતા નથી. હાલની જ આ ભોગ બનેલી યુવતીનું કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો બાળકી સાથે માનસિક સંતુલન ગુમાવતી પ્રેમિકા હાલ તો સખી વન સ્ટોપમાં રહી છે. આજ રોજ 181 દ્વારા અરજદાર બહેન બાળક સાથે આવેલા છે. એ અરજદાર બહેન પહેલા પણ 4 વર્ષ પહેલા પણ આવેલા હતા. તે સમયે તે પ્રેમમાં હતા, એમના પ્રેમી સાથે 4 વર્ષથી સંબંધમાં હતા. તે એમના પ્રેમીએ લગ્ન નહોતા કરેલા, તો તે સમયે એમને કાઉન્સેલિંગ કરીને એમને સમજાવ્યું કે તમને લગ્ન કરી લો. ત્યારબાદ એમણે લગ્ન પણ કરેલા ને સારી રીતે ચાલતા હતા. પછી એમને છોડી અને દિલ્હી જતા રહ્યા હતા, બીજા લગ્ન કરેલા. ત્યારબાદ ફરી વાર બેન આવેલા, અહીંયા કેસ નોંધાવેલો. તે સમયે પોલીસ ફરિયાદ કરીને તેમના પતિને પાછા બોલાવેલા અને એમને સમજાવેલું કે આ પણ તમારી પત્ની છે, તમારે એમને સારી રીતે રાખવા પડે. તો એમને એવું કહેલું કે મારા મુસ્લિમ ધર્મમાં અમે 2 થી 3 થી વધારે પત્ની કરી શકીએ છીએ, એટલે મેં કીધું અમને કઈ વાંધો નથી, તમે અમને એમની પણ જવાબદારી સારી રીતે નિભાવો. ત્યારબાદ એમનું પુનઃસ્થાપન કરી દીધું હતું. પછી ત્રીજી વખત આવેલા ત્યારે 22/7/2024 ના દિવસે ત્યારે તે બાળકની સાથે 4 દિવસની બાળકીને લઈને આવેલા. ત્યારબાદ તેમને 5 દિવસ રાખ્યું અને એમના પતિને બોલાવ્યું અને એમને ફરી પુનઃસ્થાપન કરેલું કે તમે બાળકીની અને પત્નીની જવાબદારી પૂરી કરો. બાળક બહુ ખૂબ નાનું છે, અત્યારે એને ઘરની વ્યવસ્થા કરીને એની દવાની અને બધી જવાબદારી પૂર્ણ કરો તમે. ત્યારબાદ એનો પતિ આવી અને તેમણે લઈ ગયા અને એમની જવાબદારી પણ નિભાવતા હતા સારી રીતે.
ત્યારબાદ ફરીથી એમનું ટેલિફોનિક કાઉન્સિલિંગ કરેલું ત્યારે સારી રીતે રહેતા હતા. આજરોજ ફરીથી તે બેન 181 દ્વારા આવેલા છે કે પોતાના જીવન મારી નાખવાની કોશિશ કરે છે અને બાળકને પણ મારી નાખવાની કોશિશ કરે છે. એટલે હાલમાં અત્યારે અમે આશ્રય આપેલું છે અને તેમનું કાઉન્સિલિંગ કરીએ છીએ. અધિકારી સાથે ચર્ચા કરીએ અને આગળની કાર્યવાહી કરશું. ભરૂચ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસે ભરૂચના તબીબે કેન્સર જાગૃતિ અંગે માહિતી આપી હતી. આજે 7 નવેમ્બર એટલે કે નેશનલ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્સર કઈ રીતે થાય છે અને તેનાથી બચવા ઉપાયો અંગે ભરૂચની કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ મેડિકલ પ્રોફેસરે ઉપયોગી માહિતી આપી પ્રજાજનોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા છે. ડૉક્ટર દીપા થડાણીએ પણ કેન્સરના વિવિધ પ્રકાર તેમજ કેન્સરના વધતા દર્દીઓ અંગે માહિતી આપતા કહ્યું હતું કે વાહનોની વધતી જતી સંખ્યા તેમજ ઔદ્યોગિક વિકાસના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે, જે કેન્સર માટે કારણભૂત બની રહ્યું છે. બીડી, સિગરેટ અને તંબાકુની આદત તેમજ ખાવા પીવાની ટેવોથી પણ કેન્સરનું જોખમ વધી રહ્યું છે. ઉદ્યોગોમાં કેમિકલ સાથે કામ કરતા કામદારોને તે જાગૃત કરવા માટે તેમજ વખતોવખત ચેકઅપ કરાવવું જોઈએ. કેટલાક કેન્સર થાય ન થાય તે માટે વેક્સિન પણ ઉપલબ્ધ છે જ, જેનો લાભ લેવા પણ અનુરોધ કરાવો. અચાનક વજન ઘટી જાય જેવા અનેક સ્નાયુ પરથી ખબર પડતી હોય છે કે કેન્સરના રોગો કેવી રીતે થાય છે, ત્યારે ડોક્ટરનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાવો છે. મેં ડોક્ટર દીપા થડાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેડિસિન ડિપાર્ટમેન્ટ ઓફ KMCRI ભરૂચ. તો અભી હમ લોગ દેખ રહે હૈ કે કેન્સર કે પેશન્ટ કી સંખ્યા બઢતી જા રહી હૈ. તો એસા ક્યું હો રહા હૈ, ક્યું યે કેન્સર કી સંખ્યા બઢતી જા રહી હૈ? તો પહેલી વાત તો अगर हम ओरल कैंसर की बात करते हैं तो ज्यादा तंबाकू अल्कोहल लेने से ओरल कैंसर हो रहे हैं, पर ये संख्या और भी बढ़ती जा रही है क्योंकि पेशेंट जल्दी आजकल डायग्नोसिस के लिए आ जाते हैं. कैसे पता करते हैं? जल्दी से जल्दी डायग्नोसिस करने के लिए हम लोग, अगर पेशेंट का वजन कम हो रहा है, बहुत जल्दी वजन कम हो रहा है जिसका कोई और कारण नहीं है, या किसी को छाले हो रहे हैं और वो छाले लंबे समय तक ठीक नहीं हो रहे हैं, तो ऐसे पेशेंट को तुरंत अपने डॉक्टर से कांटेक्ट करना चाहिए और आगे की जांचों से हम लोग पता जल्दी से पता लगा सकते हैं कि कहीं ये कैंसर तो नहीं है. साथ में कुछ और कैंसर भी हैं, जैसे कि अगर हम बोलते हैं लिवर का कैंसर, लिवर कैंसर के भी कुछ कारण वायरल इन्फेक्शन की वजह से भी हो सकता है, जैसे कि हेपेटाइटिस बी और हेपेटाइटिस सी. हेपेटाइटिस बी को हम वैक्सीन के द्वारा पहले से ही रोका जा सकता है. ભરૂચના નર્મદા નદીના કાંઠે ઉત્તર ભારતીયોએ છઠ પૂજા કરી વર્તની પૂર્ણાહુતિ કરી હતી. ભરૂચ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતના લોકો ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ વસવાટ કરે છે. આજે તેમનો છઠ પૂજાનો તહેવાર હોય, દિનકર સેવા સમિતિ દ્વારા જાડેશ્વર નર્મદા નદીના કિનારે છઠ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં આજે ઉત્તર ભારતીયોએ મોટી સંખ્યામાં પરિવારો સાથે ઉમટી પડી પરંપરાગત છઠ પૂજા ઉત્સવની ઉજવણી કરી હતી. તિથિ પ્રમાણે છઠ પૂજા 4 દિવસની હોય છે અને આ દરમિયાન ઉપવાસી મહિલાઓ સતત 36 કલાક પાણી વગરનો ઉપવાસ રાખીને પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. સાંજે ડૂબતા સૂર્યના ભગવાનને અધ્યાય ચડાવતા હોય છે, સાંજે ડૂબતા સૂર્યની પૂજા અર્ચના કરતા હોય છે, જ્યારે બીજા દિવસે સવારે સપ્તમીના દિવસે પણ ઉગતા સૂર્યના સૂર્યોદય સમયે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે અને પછી પસાર થઈને વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ પૂજામાં જિલ્લાભરમાંથી 25,000થી વધુ ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ ઉત્સાહ ઉમંગ સાથે શ્રદ્ધાભેર દર્શન કરી પૂજા અર્ચના કરતા હોય છે. 4 દિવસીય કાર્યક્રમમાં છઠના દિવસે સાંજની સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એન્ગેજમેન્ટ હો યા મેરેજ હો, બર્થડે હો યા બેબી શાવર હો, એક પ્રીમિયમ બંકેટ હોલ હોના તો જરૂરી હૈ. ડોન્ટ વરી, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में. यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल, जैसे कि राजमहल बंकेट हॉल, राजदरबार बंकेट हॉल, चांसेलर बंकेट हॉल एंड लॉन्स. इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो. एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिएंडर द रेस्टोरेंट. सो फर्स्ट आई विल शो द इंटीरियर ऑफ द रेस्टोरेंट. यहाँ पर है ब्यूटीफुल एम्बेसिस, स्पेशल डाइनिंग रूम, मल्टीपल फूड. सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है, तो आज ही विजिट कीजिए ड्रंक लॉट्स इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच.
अनुपम के समाचार पर फरी एक नजर। परिश्मा परिणीता ने अन्य धर्म युवान साथे प्रेम करवो भारे पड़ियो। प्रेमी प्रेमिका ने मुकी फरार थता चार मास ने बाकी साथे पीड़िताए मानसिक संतुलन गुमाव्यो। ज्योति नगर नजीक ना महादेव मंदिर ने तस्करे निशान बनाव्यो। दान पेटी रो तोड़ता सीसीटीवी में कैद। दिल्ली मुंबई एक्सप्रेस वे पर थी एमडी ड्रग्स साथे त्रण की धरपकड़। एक नाथ 6 दिवस का रिमांड मंजूर। नकली क्राइम ब्रांच का अधिकारी को रेलो राजस्थान सुधी लंबाई सेवाएं धन। आखा गुजरात में अवर नकली ओरकार कितना तपाश न विषय। तो आता आते स्नेहा समाचार। आते कल फिर मिलसू नवा समाचार साथे। नमस्कार।